નવજીવન ટ્રસ્ટ દર મહિને સાહિત્યની વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. આ એમાંની એક પ્રવૃત્તિ છે કાવ્યગોષ્ઠી. અહીંયા વાર્તા, કવિતા, પુસ્તક કે સાહિત્યની એવી જુદી જુદી વિધાઓની વાત થતી રહેશે. મહિને લગભગ ચારેક કાર્યક્રમ થાય એવું અત્યારે અમે વિચારી રહ્યા છીએ અને આ આખો આટલો સરસ સંયોગ પૂરો પાડ્યો છે એવા વિવેકભાઈ અત્યારે આપણી વચ્ચે છે. વિવેક દેસાઈ, અને આ કાર્યક્રમ અંતર્ગત આપણે જે આપણી આજે સૌમ્ય જોશીને સાંભળવાના છે. સૌમ્ય જોશી આમ તો કોઈ પરિચયના મોહતાજ નથી, બધા જ એમને બહુ સારી રીતે ઓળખે છે. ગુજરાતી સાહિત્યના ગ્રીન રૂમમાં બેસીને એ જિંદગીને વેલકમ કહી શકે છે, ત્યારે આપણે એમને કહેવાનું છે કે આવો સાહેબ, વેલકમ, વધારો. આમ તો આ માણસના હાથમાં પેલું સુવર્ણ થઈ જાય એવું વરદાન છે, કારણ કે સાહિત્યના જે પણ સ્વરૂપને અડકે છે એ સોનું બની જાય છે. તમે નાટક લઈ લો, કવિતા લઈ લો, કે હમણાં છેલ્લે હિલ્લારોના ગીત આપણે સાંભળ્યા, એમણે લખેલા ગીતો લઈ લો, જે પણ સ્વરૂપને અડકે છે એને સુવર્ણમય બનાવી દે છે. તો આજે આપણે એમને વિનંતી કરીએ કે સાહેબ, તમે તમારી કવિતા વિશે વાત કરો અને કવિતા બોલો અને અમારા કાનને સુવર્ણ બનાવો આજે. તો સૌમ્ય જોશીને આદરપૂર્વક, વિવેકપૂર્વક વિનંતી કે કવિતાથી આપણને ધન્ય કરે સૌમ્ય જોશી. કે શું કરું મારા રુદનની સાબિતીનું શું કરું, એક ક્ષણ ખાલી હસ્યો એમાં છબી ખેંચાઈ ગઈ. એટલે પહેલા ફોટોગ્રાફર્સ બરાબર ગોઠવાઈ જાય, એમને ઓડિયન્સ નડે નહીં, ઓડિયન્સને એ નડે નહીં એ રીતની વ્યવસ્થા થઈ જાય. એટલે આપણે શરૂ કરીએ. બહુ મજાનો ઉપક્રમ છે અને અનિલ, વિવેકભાઈ અને નવજીવનનો આભાર માનું છું કે આટલા સરસ મજાના ઓડિયન્સ સાથે કાવ્ય ઉજવવાનો મોકો મળ્યો. મિત્રો, જે મથાળા હેઠળ, જે શીર્ષક હેઠળ આ કાર્યક્રમમાં આપણે ભેગા થયા છીએ, એ શીર્ષક છે કાવ્ય ગોષ્ઠી. અને એના બે ભાગ છે શીર્ષકના, એક છે કાવ્ય અને બીજું છે ગોષ્ઠી. કાવ્યના પ્રેમથી તો હું ને તમે બધા અહીંયા ખેંચાઈને આવ્યા છીએ. ગોષ્ઠી સામે થોડો પ્રોબ્લેમ છે, અને એ પ્રોબ્લેમ એટલા માટે છે કે ગોષ્ઠી અને પણ કાવ્યની ગોષ્ઠીમાં એવું અભિપ્રેત છે જે આપણને સ્કૂલમાં એક પ્રશ્ન આવતો, દુનિયાનો સૌથી બોરિંગ પ્રશ્ન, કે આ પંક્તિ દ્વારા કવિ શું કહેવા માંગે છે. એટલે ગોષ્ઠીમાં એવું અભિપ્રેત છે કે કવિ શું કહેવા માંગે છે એની અહીંયા વાત થશે. ને મારે એ સંદર્ભમાં ખાલી એટલું જ કહેવું છે કે કવિ એ ક્યારેય કશું કહેવા નથી માંગતો. કવિ તમારી ચામડીના સાત પડળ ઓળંગીને તમારા રુધિર સુધી પહોંચવા માંગતો હોય છે, અને એ એવું ત્યારે જ કરી શકે છે જ્યારે કશુંક, કોઈ ઘટના, કોઈ ક્ષણ, કોઈ ચિત્ર એની પોતાની ચામડીના સાત પડળ ઓળંગીને એના રુધિર સુધી પહોંચ્યું હોય. મારા લોહીમાં જે રહેતી વાતો છે એ તમારા લોહી સુધી પહોંચાડવાનો કવિ અને પ્રજાનો એક સંબંધ હોય છે. એ સંબંધે આપણે મળ્યા છીએ ત્યારે મયંક ઓઝામ, અમદાવાદના મારા મિત્ર કવિ છે, એમની એક ગઝલના બે શેર યાદ આવે છે અનિલ, કે ભીતર કશુંક ખાળું ત્યારે ગઝલ બને છે. કે ભીતર કશુંક ખાળું ત્યારે ગઝલ બને છે, ને ભીતર ને ક્યાંક ઢાળું ત્યારે ગઝલ બને છે. એટલે પહેલાં અંદર કંઈક ખાળી લઈએ અને પછી એને ક્યાંક ઢાળી દઈએ. કે ભીતર કશુંક ખાળું ત્યારે ગઝલ બને છે, ભીતરને ક્યાંક ઢાળું ત્યારે ગઝલ બને છે, ને કાગળની હોડીઓમાં તરતા મૂકેલ સપના ડૂબી જતા નિહાળું ત્યારે ગઝલ બને. હવે આ ડૂબી જતા સપના એ કવિતાનો એક પ્રકાર છે જે અંગત છે.
અને મારી કવિતાનો પ્રકાર આ નથી. આ પ્રકારની કવિતાઓ મને ગમે છે, બહુ એના પ્રેમમાં હોઉં છું, પણ મારી કવિતાનો આ પ્રકાર નથી. મારી કવિતાનો પ્રકાર જે બિનઅંગત છે, જે સમાજમાં છે, જે દુનિયામાં છે, જે આસપાસ છે, જે જીવનમાં છે, એને પોતાનું કરી લેવું, અથવા તો એની મેળે આપમેળે પોતાનું થઈ જાય એવા પ્રકારની કવિતા એ મારી કવિતા છે. હું એવું માનું છું કે કવિએ અથવા તો કવિને દુનિયા સમાચારમાંથી ના મળવી જોઈએ, એને સમાચાર દુનિયામાંથી મળવા જોઈએ. અને હું એવું માનું છું કે હું જિંદગીનો એવો ચાણાક્ષ વિદ્યાર્થી છું, અથવા તો એવો ચાણાક્ષ વિદ્યાર્થી રહેવાનો પ્રયત્ન કરું છું કે મને સમાચારો એ દુનિયામાંથી મળી જાય છે, મને સમાચારો એ જયંતિને જીવલામાંથી મળી જાય છે, મને સમાચારો એ આપણે ટ્રાફિક સિગ્નલ પર ઊભા હોય ત્યારે 5-6 વર્ષનું બાળક એક વસ્તુ વેચવા આવે અને એ વેચે છે એ વસ્તુ જો ભારતનો ઝંડો હોય તો એમાંથી મને સમાચાર મળી જાય છે. અને આ સમાચારોને હું મારી કવિતાના માધ્યમમાંથી વ્યક્ત કરવાનો પ્રયત્ન કરું છું. મારી કવિતા અને દુનિયા એ બે એકબીજાથી અલગ નથી, એકબીજાથી વેગળા નથી. દુનિયા છે તો કવિતા છે, અને એક કવિતા એ દુનિયાની જ હું કરતો હોઉં છું. એક કવિતાથી શરૂઆત કરું છું જેમાં આ વાત પર વધારે પ્રકાશ પડશે. બહુ ગોષ્ઠીઓ નહીં કરીએ, વધારે કવિતાઓ વાંચીશ અને પછી 15-20 મિનિટ 25 મિનિટ આપણે એવી રાખશું કે જેમાં આપણે સાથે મળીને એક ગોષ્ઠી કરી શકીએ. આ કવિતાનું શીર્ષક છે ભાષા, અને કવિનું જે કર્મ છે આ માધ્યમથી થતું હોય છે, ભાષાના માધ્યમથી થતું હોય છે. અને ભાષા બહુ અગત્યની વસ્તુ છે, અને કવિ તરીકે એક ભાષા મારી જોડે અલગ અલગ રીતે વર્તે છે, અને આ કઈ ત્રણ અલગ રીતે ભાષા મારી સાથે વર્તે છે એનું આ કાવ્ય છે. પહેલી રીત કે ક્યારેક હું ધીમા તાપે સેજવા ચડ્યો હોઉં ત્યારે મેળેથી લાવેલા ઝાંઝરની રૂમઝૂમ વધારતી એ ઉરકવા માંડે બધા બાકીના કામ. બહારના દરવાજા સામે પડતી અંદરની બારી ખોલીને આંકડી ભરાવીને કાયમી કરી આપે હવાની અવરજવર. અંદરની મજૂસ યાદ કરીને એમાંથી કાંસાના પવાલા કાઢે બાપ દાદા વખતના, ને પછી એમાં ભરી આપે આજ સવારના કૂવાનું પાણી. સંજવારીમાં કાઢી આપે ઘણું બધું. કાંકરા ચાળવા ને ચા ગાળવા બેસે. નવેસરથી લીપી આપે ફરસ. પતરાળી કાઢીને બાજુમાં હાથમંખું મૂકે, ને પછી તુલસી ક્યારે પરકમમાં કરતી રાહ જુએ મારી. હું તૈયાર થાઉં ત્યારે તૈયાર હોય બધું, પછી પાટલો ગોઠવાય ને ચામડી પર છૂંદેલું મારું નામ મને ચોખ્ખું દેખાય એવા એના હાથે એ મને પીરસી દે મારી પતરાળીમાં. હું મને ભાવી જઉં એ રીતે. તો ક્યારેક તોફાની પવને ગાંડા કરેલા ચૂલા પર હું ભડભડ શેકાતો હોઉં ત્યારે પાલવનો છેડો પદરમાં ખોસીને દબાધબ પગલે ઉરકવા માંડે બધા બાકીના કામ. છરી ચપ્પા વાળાને રોકીને તણખા કરાવીને ધાર કરાવી લે. સજરબમ દસ્તાથી પીસી કાઢે લાલ મરચા. આંખ બાળેવી ડુંગળી ફાડે હાથથી, ને ઓસરી સૂંઘતા કૂતરાની આંખ ટાંકીને બગાડવા ઉગામેલા પથરાઓ થે રાહ જુએ મારી. હું તૈયાર થાઉં એટલે મને ચૂલેથી ઉતારી લે, બારી ખોલે ને એમાંથી બહાર નીકાળે મારી વરાળ. હું સહેજ ઠંડો પડું ને ગામ સહેજ બફાઈ જાય એ રીતે. તો ક્યારેક વળી બે સસલા ખાધેલા અજગરની આળસે પડી હોય બાજુમાં ગૂંચરું થઈને, ઉઠવાનું નામ ના લે. બહુ ઢંઢોળો તો બગાસું ખાઈને બોલે, તારી બંધ મિલ માટે સાયરન નહીં વગાડું ભાઈ. અત્યારે તું નથી સેજતો કે નથી શેકાતો, કશું સળગ્યું નથી ક્યાંય. પેટાની હાલત ને પેટાવાની ધગશ વગરના તારા અમથા નખરા પાછળ વૈતરા નહીં કરું. સુવા દે, અત્યારે કામ નહીં આવું. આ મારી સાડીમાં ભરાવેલા વજનદાર જોડામાં ભરાવેલી સહસ્ર ચાવીઓમાં ખાલી ઘરના તાળા માટે કે નથી.
એ કે નહીં? હું ઓછું કેમ લખું છું એનો જવાબ કદાચ આ કવિતામાં છે. કારણ કે પેટ્યાની હાલત અથવા તો પેટાવાની ધગશ, સળગ્યાની વેદના અથવા તો સળગાવી દેવાની ઈચ્છા, મને એવું લાગે છે કે આ બે જ કર્મો એવા હોય છે કે જેમાં કવિને પોતાનું કર્મ કરવાની ઈચ્છા થાય. અને આના વગરની જે હાલત હોય છે જેમાં આપણે અમથું લખતા હોઈએ છીએ એ કદાચ મેં નથી લખ્યું, અને એટલે જ કદાચ મેં ઓછું લખ્યું છે. આનું એક કારણ છે. બીજું કારણ આળસ છે, અને એની વાતમાં આપણે નહીં પડીએ. પણ હું એવું માનું છું કે મોટે ભાગે જે લખાયું છે એ એવી રીતે લખાયું છે કે ધર્મવીર ભારતીએ એમના મહાન નાટક અંધાયોગની શરૂઆતમાં એવું લખ્યું છે કે અંધાયોગ કદાપી ન લિખા જાતા, યદી ઉસે લિખના ન લિખના મેરે બસ કી બાત રહી ગઈ હોતી. એટલે તમે મોટે ભાગે કવિતાઓ ત્યારે લખતા હો છો જ્યારે એને લખવી કે ન લખવી એ તમારા વશમાં ન રહે. ગ્રેટ પોએમ્સ આર નોટ રિટન, દે આર રિલીઝડ. એ તમારામાંથી છૂટી પડતી હોય છે મહાન કવિતા. અને એવી કવિતાઓ, એવી અનુભૂતિઓ જ્યારે થાય એવા સમયે મેં મારા કાવ્ય સર્જનો કરવાની ઈચ્છાઓ એ હંમેશા પ્રગટ થતી રહી છે. બીજી એક કવિતા વાંચું છું. એકચ્યુઅલી બે કવિતાઓ છે, એની વાત કરતાં કરતાં કાવ્ય સર્જનની વાત થશે. એક બહુ મારું પોપ્યુલર કાવ્ય છે, મારા પપ્પા અહીંયા બેઠા છે, દર અઠવાડિયે આ કાવ્યની ફરમાઈશ કરે છે, અને હું બહુ કચવાતા મને ક્યારેક અકળાઈને ક્યારેક ઇરિટેટ થતા થતા જુદા જુદા ભાવમાં મેં આ કવિતા વાંચી છે. આજે એમની ફરમાઈશ વગર એમની ફરમાઈશ પૂરી કરું છું. કવિતાનું શીર્ષક છે બે મિત્રો, અને આ બે મિત્રો છે સુખ અને દુઃખ. તો સુખ અને દુઃખની દોસ્તીનું, યારીનું, મિત્રતાનું આ છાંદસ કાવ્ય છે. વિવેકભાઈ, કે સુખનું કટ ઠીંગણું પાતળો બાંધો, રંગ ઘઉંવર્ણો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ગોળિયેથી માંડલું ને રીસાવાની તાસીર. કે સુખનું કટ ઠીંગણું પાતળો બાંધો, રંગ ઘઉંવર્ણો, શરદીનો કોઠો, શ્વાસની તકલીફ, સ્વભાવ ભોળો, આંખો બીકણ, શરીર ગોળિયેથી માંડલું ને રીસાવાની તાસીર. દુઃખના બાવડા તગડા, કદ ઊંચું, હાથ લાંબા, બુદ્ધિ ઘણી, બોલવાનું ઓછું પણ ડરવાનું નામ નહીં, ગમે ત્યાં ઘૂસવાની હિંમત, બધે ઘર જેવું. આમ તો બે જોડિયા ભાઈઓ, લંગોટિયા દોસ્તારો, એક જ પાટલી પર એક જ સિલેટ વાપરતા નિશાળિયાઓ, કાચા પૂઠાની એક જ નોટમાં ત્રિકોણ કરીને પાડી દીધેલા બે ભાગ, જન્મ જન્મના જીગરી, પણ તોય થોડે થોડે વખતે ઝઘડે બે જણા, વાંકું કાયમ સુખને જ પડે. એની હંમેશા એક જ ફરિયાદ કે એ દુઃખને બધે સાથે રાખે પણ દુઃખનું એવું નહીં. એ તો એકલું ફરે ઘણી જગ્યાએ. ભાઈ આમ તો મોટો ભાઈ કોલેજ બંક કરીને એકલો પિક્ચર જોઈ આવે ત્યારે નાનો ભાઈ કરે ને એ ટાઈપનો કજિયો, પણ બોલતા બોલતા સુખની આંખમાં પાણી આવી જાય. દુઃખ સમજો તે વાલથી સુખના ખભે હાથ મૂકે અને પછી એવું થાય, એટલે વાલથી દુઃખ સુખના ખભે હાથ મૂકે તો થોડી સેકન્ડો માટે શું થાય એના થોડા ચિત્રો છે. દુઃખ સમજો તે વાલથી સુખના ખભે હાથ મૂકે અને પછી એવું થાય કે સવલી ડોસીના કોવાયેલા બારણાની તૈડમાંથી દીકરાનો તબિયત પૂછતો કાગળ સરકે. નાલીનું પાણી સુકાય ને વસ્તીના ટાબરિયાઓને ખોવાયેલો દડો પાછો મળી જાય. રેખાબેન ટિંડોળાનો ભાવ કરાવવાનું ભૂલી જાય. જેન્તે રિક્ષાવાળાને વસ્તી ટાઈમે મળી જાય ઘર બાજુનું ભાડું. મિસ્ત્રી એક સમતો અને બે બેડી નીકળે કાન પરથી. અને પછી એવું થાય કે મોટી આંગળીએ ખવડાવેલા નાના આટે રાજી થઈ જાય સુખ. દુઃખ હોશિયાર તો તરતમાં પટાઈ દે, સુખ ભોળું તો સહેજમાં માની જાય.
एक बीजी नानी कविता वाँचु छु अने पछी ए बे कविता में एक आ सुख दुख नी कविता में एक लिस्ट छे एक इमेजिस छे थोड़ा मेटाफर्स छे ए अने आ कविता ए बन्ने ना मेटाफर्स अंगे बे मिनिट बात करीश। आ कविता ए लव पोएम छे एनु शीर्षक छे ए नामे बोलावु छु तने એટલે એક પ્રિયજનને કયા નામે બોલાવાય એની કવિતા છે કે નાના હોઠ માના ધાવણને જે નામે બોલાવે ને એ નામે બોલાવું છું તને કે નાના હોઠ માના ધાવણને જે નામે બોલાવે ને એ નામે બોલાવું છું તને એ નામે જે નામે નાનો કાંટો બોલાવે ડંકાને સુરખાબને બોલાવે નળ સરોવર घास ने वरसाद बोलावे सांजनो दरियो बोलावे ले सूरज ने तेनी घंटड़ी बोलावे आज्ञांकित पट्टा वाला ने साकर कीड़ी ने वस्ती कोलेरा ने लोकल गिरदी ने टूकमा उनाळो ने गरमाळो भेगा थईने पीला झूमखा ने जे नामे बोलावे ने टूकमा जे नामे बोलावाय तो आवू ज पड़े ने ए नामे बोलावु छु तो એક ઇન્ફ્લુઅન્સ છે દરેક કવિ પર કોઈ કવિતાઓના પડઘા પડતા હોય એક ફૈઝ અહેમદ ફૈઝનો ઇન્ફ્લુઅન્સ છે કે જેમાં પ્રેમગીતો હોય પણ એમાં ગજબની વૈશ્વિક વાતો હોય એક જ લાઈન યાદ આવે છે કે ખૂન કે ધબ્બે ધુલેંગે કિતની બરસાતો કે બાદ હવે આટલી લોડેડ પાવરફુલ લાઈન કે એવું ખૂન એવું લોહી આપણે વેવડાવ્યું છે એના ધબ્બા એ લૂછાતા કેટલા વરસાદો વીતી જશે મને લાગે છે આ ઇન્ફ્લુઅન્સીસ ક્યાંક એનો પડઘો આ કવિતાઓ પર એ રીતના છે કે આ જે પ્રેમગીત છે એમાં પણ જે જ્યાં ચમત્કૃતિ થાય છે જે ક્ષણે તમારું પણ રિએક્શન આવ્યું એ ક્યાં આવ્યું તો સાંજનો દરિયો બોલાવી લે સૂરજને નાનો કાંટો બોલાવે ડંકાને ત્યાં સુધી ઇટ્સ અ લવ પોએમ પણ તેની ઘંટડી બોલાવે આજ્ઞાંકિત પટ્ટાવાળાને એ બોલાવવું બી અનિવાર્ય હોય છે આ ઘંટડી વાગે ને પટ્ટાવાળાએ આવવું જ પડે સાકર કેડીને પછી છે વસ્તી કોલેરાને લોકલ ગિરદીને એટલે મને લાગે છે હું જુદો કવિ કદાચ આ રીતે છું કે મારા પ્રેમગીતોમાં એક કોલેરા આવી શકે છે એવી કવિતાઓ આમાંથી સર્જાતી હોય છે ઘણીવાર એવું કહેવાતું હોય છે કે કવિ એ અંધારામાં પ્રકાશ થઈ જાય એવો દીવો હોય છે એની પાસે એવો દીવો કવિ પાસે નથી હોતો ભગવાન નામની કોઈ ચીજ જો હોય તો એની પાસે આ દીવો હોય કવિ પાસે દીવો નથી કે અંધારામાં પ્રકાશ કરી શકે પણ કવિ પાસે એ દીવો ચોક્કસ છે એક એવો દીવો કે જેનાથી એ અંધારું દેખાડી શકે અને અંધારું દેખાય અને એ દીવાથી એ પ્રજ્વલિત પણ ના થઈ જાય એ દીવો એ અંધારાને ઢાંકી પણ ના દે એ દીવો એ અંધારાને મેનિપ્યુલેટ પણ ના કરે એ દીવો એ અંધારાનું જે નગ્ન સત્ય છે બહાર લાવે એવો એક દીવો એ કવિના હાથમાં હોય છે એવું નથી કરતું પણ હોવો જોઈએ એવું ચોક્કસ કહું છું અને એવા કવિઓ એ વધવા જોઈએ કે જેમનો એક અવાજ હોય અને જે અવાજ એ સમાજને ઝંઝોળે એવા અવાજના કવિઓ એ હોવા જોઈએ જે ગાંધી યુગમાં હતા અને એવો કંઈક પ્રયત્ન છે અને એવો દીવો લઈને હું કેટલીક વાર ફરવાનો દાવો કરતો હોઉં છું અને એ દીવાએ જે અંધારું દેખાડ્યું છે એ અંધારાની કેટલીક કવિતાઓ હવે તમારી સામે વાંચું છું એક કવિતાનું શીર્ષક છે કેટલાક તડકા કેટલા આકરા હોય છે ઘઉંની ગુણ ઉપાડતા મજૂરનું અછાંદસ કાવ્ય છે કે કેટલાક તડકા કેટલા આકરા હોય છે કેટલાક તડકા કેટલા આકરા હોય છે કે ગયાના ગયા ઉનાળે તૂટી ગયા એના છેલ્લા ચપ્પલ ગયાના ગયા ઉનાળે તૂટી ગયા એના છેલ્લા ચપ્પલ હવે કચ્છીને દાજ કાઢતી કપચી પર છેલ્લા શેઠે પાણી ના પાયેલું ગળું લઈને
મેલા હાથની કાળી રેખાઓવાળી મુઠ્ઠીમાં સાચવેલા એડ્રેસના જોરે ચશ્માવાળા કોલેજીયને બતાવેલા રસ્તે એ પહોંચે છે બંગલે ને માદર બખત સૂરજને એના ખુલ્લા માથા વચ્ચે બે મિનિટ માટે આવે છે ઘઉંની ગૂણ કેટલાક છાંયડા કેટલા ભારે હોય છે એક કવિતા છે એનું શીર્ષક છે જીવલાનું જીવન કૌંસમાં અંગેનું તત્વજ્ઞાન અને આ જીવલો એક મજૂર છે ભાઈ અને એની પણ એક ફિલોસોફી છે અને એક મજૂરની ફિલોસોફી શું હોય તો એ સર્વ સ્વીકારની ફિલોસોફી છે એટલે બધું સ્વીકારી લેવાનું તો આ ફિલોસોફીના કેટલાક દોરા છે કે પેટ હતું તે જબે થઈ ગયું એ રાત હતી તે પડી પેટ હતું તે જબે થઈ ગયું રાત હતી તે પડી ને ઊંઘ હતી તે આવી ગઈ ને ફૂટપાથોને જડી કે પેટ હતું તે જબે થઈ ગયું રાત હતી તે પડી ઊંઘ હતી તે આવી ગઈ ને ફૂટપાથોને જડી ને હાથ હતા તે બહાર ઉચક્યો શ્વાસ હતા તે હાંફ્યા બીજે તો ક્યાં જઈને કાઢે દાજ હતી તે દાજ્યા કે હાથ હતા તે બહાર ઉચક્યો શ્વાસ હતા તે હાંફ્યા બીજે તો ક્યાં જઈને કાઢે દાજ હતી તે દાજ્યા ને લગન હતા તે થયા લગન ને હતા પૂર્યા આયા કે લગન હતા તે થયા લગન ને હતા પૂર્યા આયા પેટ હતું તો મળ્યું એમને હાથ હતા તે લાયા ને ઓઠ હતા તે ગાળ હતી ને કાન હતા તે લીધી કે હોઠ હતા તે ગાળ હતી ને કાન હતા તે લીધી હતો રૂપિયો મળી એવલા આગ હતી તે પીધી ને લોહી હતું તે ગયું સુકાઈ હતા હાડકા થાક્યા ભેડ હતી તે ભેગી થઈ ગઈ હતા ખભા તે આપ્યા વાળ હોય તો ટાલ થાય ને કમર હોય તો વળે શ્વાસ હોય તો ખૂંટી જાય ને લક 84 ફળે બીજું એક કાવ્ય છે એનું શીર્ષક છે વેશ્યા નું ઉંમર ગીત એટલે એક સેક્સ વર્કરની ઉંમરની અલગ અલગ અવસ્થાઓ એનું આ એની નઝમ છે કે 14 વર્ષનું રાન મુનીરા કોણું કોળ્યું પાન મુનીરા કાચા પાકા સ્તન પર ઊભું અર્ધું પરધું ભાન મુનીરા કે 14 વર્ષનું રાન મુનીરા કોણું કોળ્યું પાન મુનીરા કાચા પાકા સ્તન પર ઊભું અર્ધું પરધું ભાન મુનીરા ને 20 વર્ષની રીસ મુનીરા મૂંગા મોઢે ચીસ મુનીરા ફૂલ ફૂલના ગાઉનની અંદર પેક થયેલ બક્ષીસ મુનીરા ને હવે ઠરીને ઠામ મુનીરા હું ને મારું કામ મુનીરા બીજ અમાવસ ને પૂનમના મેળા ભરતું ગામ મુનીરા ને 13 નજરના સન્ન મુનીરા સર્વકલા સંપન્ન મુનીરા દિલો જાનથી પીરસાયેલું અંધારાનું અન્ન મુનીરા ને સેજ ઘસાઈ ધાર મુનીરા સેજ આવ્યો અણસાર મુનીરા સેજ અરીસો સાચું બોલ્યો સેજ વધ્યો શણગાર મુનીરા કે એનો એ છે ભીંતનો ચૂનો એનો એ છે હાથ પ્રભુનો બધા ગયા પણ એનો એ છે ઉંમર નામે ઘરાક જૂનો કે સન્નાટાનો પ્યાલો ઢીંચે જોર કરીને આંખો મીચે ઊંઘ રાડની ક્યાંથી આવે પેટનો ખાડો પેટની નીચે ને હવે કુરાનો વાંચ મુનીરા હવે નમાઝો 5 મુનીરા હવે કયામતના દિન માટે ભેગી કરતી લાંચ મુનીરા ને છેલ્લો બન છે કે હવે નમાઝો વાંચ 5 મુનીરા હવે કુરાનો વાંચ મુનીરા હવે કયામતના દિન માટે ભેગી કરતી લાંચ મુનીરા ને આછું ફિક્કું હસ્તી ધાર સમય કાપતી એમ વિચાર એક દિવસ કેવો જુદો કે 4 જણા પર તારો ભાર સેલ્સમેન એટલે કવિતા એ ક્યાંક ક્ષણોનો ફોટો પાડી લેવાની પણ કળા છે અને અથવા તો એમ કહી શકાય કે કેટલીક ક્ષણો એવી હોય છે જેનું તમારું મન તમારું મસ્તિષ્ક એ ફોટો પાડી લેતું હોય છે ને એ તમારી સાથે એ હંમેશા માટે રહે છે અને મને એવું લાગે છે કે ક્રિએટર માટે આ બધા ફોટા એ વધારે અગત્યના હોય છે કારણ કે મને ઘણીવાર એવું લાગતું હોય છે હમણાંથી ખાસ કે અનુભવો થતા હોય
એની વચમાં આપણે કેમેરો લાવી દઈએ છીએ અને એક અનુભવને આખો પૂરો થવા દેતા નથી. એક કોમેડિયને હમણાં બહુ સરસ કીધું કે આ ઇન્સ્ટાગ્રામ આવ્યું ને ત્યારથી મજા કરવાનું પ્રેશર બહુ વધી ગયું છે. ઇટ ઇઝ એક પ્રેશર છે કે સાલું આપણે ચાર દિવસથી મજા નથી કરી અને ઇન્સ્ટા પર મૂકી નથી, એટલે મજા કરીએ કે ના કરીએ પણ એ ત્યાં મુકાઈ જવી જોઈએ. વિવેકભાઈની વાત અલગ છે કારણ કે એમનું ક્રિએશન ફોટોગ્રાફી છે, ફોટોગ્રાફી એ એનું સર્જન છે, પણ જેનું એ નથી એણે ફોટા થોડા ઓછા કરીને મન મસ્તિષ્કના ફોટા એ પાડવા જોઈએ અને અનુભવો એ આખા થવા દેવા જોઈએ. એટલે સેલ્સમેન જે આપણા ઘરનો દરવાજો કકડાવીને થોડી સેકન્ડો માટે જે રાહ જોઈને ઊભો હોય ત્યારે જે એની પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિનો ફોટો પાડવાનો પ્રયત્ન કર્યો છે, કારણ કે એની વિડંબના હોય છે. સેલ્સમેનને ખબર હોય છે કે અહીંયા અપેક્ષા મારી નથી અને નીકળી સાલો હું, એટલે જે થવાનું છે એને ખબર હોય છે કે શી ખબર આ બાળને હું શું થવાનો, કે શી ખબર આ બાળને હું શું થવાનો, આ અજાણ્યા સાગ પરની લોહની જાળી નિરખતો ટેરવા પર લઈ ઉભેલો ડિંગ ડોંગ હું કોણ છું ને શું થવાનો છું અહીં હું, એ ક્યાં થઈશ ડિવિડન્ટના એક ચેકને આશા ઉપર પાણી ભરેલું, કે થઈશ ગામે ગયેલો રામો પાછો આવી ગયાના હર્ષને લાગેલો ધક્કો, લેણદારોના ડરેથી ક્ષણની મુક્તિ પણ થવું, હા કે થવું હું ભાઈ કાગળના લખેની ચીડમાં બમણો વધારો, શી ખબર આ બાળને હું શું થવાનો, ને શી ખબર કેવું હશે આ બાળનું, કઈ કથાનો સાર થઈ ઊભું હશે, ભીતરે શું લઈને બહાર શું તેજી દીધું હશે, બંધ શેનાથી થયેલું, ટેવથી કે વાલ કે બળથી હશે, કે આવજોની બાદની ભીની નજરથી બંધ થયેલું, કે પછીથી આવના ટવકા પછી વાસી દીધેલું, શી ખબર કેવું હશે આ બાળનું. બસ ખબર છે એટલી કે બોલવાનું, બસ ખબર છે એટલી કે બોલવાનું, કે બેની સાથે એક મફત છે, ફીણ તો જોજો પછી કહેજો મેડમ, હા નવી છે કંપની ક્યાં નાખું છું એટલે તો આટલો સસ્તો દઉં છું, સ્કીમમાં છે ટ્રાય કરવા તો લઈ લો, ના ગમે તો આવતા ફેરે દઈશ પૈસા પરત, જોઈ તો લો બેન ગેરંટી ફરીથી માગશો, લઈ લો મેડમ સર લઈ લો કહું છું, પણ દઉં છું ક્યાં ખપે જે એમને, તો પછી ક્યાંથી મળે નિસ્બત નજરમાં, ને ઈચ્છવાના હોય છે ને આવકારો, કે બારણાની પારના નિસ્તેજ એ ચહેરા ઉપરની સહેજ ફિક્કી ચીડને શું કોસવાની, લઈ લો કહું છું પણ દઉં છું ક્યાં ખપે જે એમને, વાંક ક્યાં છે એમનો કંઈ પણ નથી મારોય તે, એ વાંક ક્યાં છે એમનો કંઈ પણ નથી મારોય તે, કે હું સવારે છોડીને જે બારણું નીકળું છું એ પર રાતના હકથી ટકોરો દઈ શકે હું જાંગલી, એ કાજ બીજા દ્વાર પર આખો દિવસ મારું ટકોરા, મારા દરવાજાની અંદર ને ઉજાડું બહારથી હું, પરવા નથી ની ના કરું પરવા કદીએ, ને ફકત બોલ્યા કરું કે બેની સાથે એક મફત છે, ફીણ તો જોજો પછી કહેજો મેડમ, વાંક ક્યાં છે એમનો મારો કે ક્યાં છે કોઈનો. હવે બે કવિતાઓ એવી વાંચું છું કે એ મારી કવિતાનું એક બીજું પરિમાણ હું એવું માનું છું અને હું એવો પ્રયત્નમાં પણ રહું છું કે કવિ એ હંમેશા પર્સ્પેક્ટિવ્સનો હોય છે, એટલે દ્રષ્ટિકોણો એ બહુ અગત્યના હોય છે. અને એક પ્રસ્થાપિત માન્યતા અથવા વિચાર, એનું જે લીલ બાજેલું સરોવર હોય એમાં કાંકરી ચાળો કરવાની ઈચ્છા થાય જેને, એનું નામ કવિ. અને એવી બે કવિતાઓ વાંચું છું કે જેમાં એક વિષયને જુદા પરિપ્રેક્ષ્યમાં એ જોવાનો પ્રયત્ન મારા દ્વારા થયેલો હોય એવું મને લાગે છે. પહેલી કવિતાનું શીર્ષક છે ગીધો. આમ તો ગીધ કે આપણે ગીધ, પણ મેં એના સ્વરૂપને અથવા તો રૂપને કેપ્ચર કરવા માટે ડબલ ધનો ઉચ્ચાર કર્યો છે જે ભારતની બીજી ભાષાઓમાં થતો હોય છે ગીધો. અને ગીધનું આપણું કોનોટેશન બહુ ક્લિયર છે કે ઇટ્સ અ નેગેટિવ કોનોટેશન, એ ચૂથનારું વિકરાળ એવું એક જીવ એ આપણે માનતા આવ્યા છે. મેં જરા જુદી રીતે જોયું છે
કે ધૈર્યની અંતિમ કસોટીમાં ખરા ઉતરેલા ગિદ્ધો, કે ધૈર્યની અંતિમ કસોટીમાં ખરા ઉતરેલા ગિદ્ધો શાંત રહીને, હોજરીને ચૂપ કહીને રાહ જોતા, ચિત્ત ચાતકનું લઈ બેઠેલા ગિદ્ધો, ધૈર્યની અંતિમ કસોટીમાં ખરા ઉતરેલા ગિદ્ધો, કે ભૂખ બોલે તો જરા એ પાંખ ખોલે, ડાળ ફોલે તો જરા જે આભ ઠોલે, હદમાં હદ તો શું હવાને ચાંચ મારે, બહુમાં બહુ તો એક તીણી ચીસ પાડે પણ ચડે નહીં, જાત ફાડે પણ ચડે નહીં, ને સડેલું કઈ જડે નહીં ત્યાં સુધી સંયમ સડે નહીં, કે સમય અડકે એ પહેલા કોઈને પણ એ અડે નહીં. હોય છે કઈ કેટલું, એક પંજાથી પરાજિત થાય એવું કેટલું, ને તરતમાં હોજરીમાં જાય એવું કેટલું, પણ ચડે નહીં, આંખ વાળે એ દિશામાં એ વળે નહીં, મૌન બેસે આંખ દર્શાવે એ સઘળું જોઈને પણ, મૌન બેસે એક મોટી ચીસ વચ્ચે હોઈને પણ, મૌન બેસે, મૌન બેસે જીવતાને જીવતા પરની તરાપો જોઈને પણ, ને શિકારો જોઈને પણ, ને છરી ચપ્પા ને અગ્નિના પ્રકારો જોઈને પણ, ને અકાળે કાળ પર થતા પ્રહારો જોઈને પણ, ને સમયના સાર પર થતા પ્રહારો જોઈને પણ, તંગ પ્રત્યંચા ટ્રિગર પર ટેરવાઓ જોઈને પણ, ને કુરુક્ષેત્રો ભણીના કારવાઓ જોઈને પણ, શક્તિઓ પર સમજણોની ધાર ચડતી જોઈને પણ, નાનું દેખી તરત મોટી ત્રાડ પડતી જોઈને પણ મૌન બેસે. કઈ શીખે નહીં, કઈ ભણે નહીં, જે જુએ છે એ કરે નહીં. હોજરી પર છ ચણે થોડાક સોજાઓ વધારે, છ પવન ઉચકે પ્રતીક્ષાઓના બોજાઓ વધારે, પણ ચડે નહીં એ સમય કે જેણે તોડ્યું કોચલું એને છડે નહીં, આંખ વાળે એ દિશામાં એ વળે નહીં, આંખ સામે આત્માનો અર્ક લઈને, આખરે તો ઓડકારો પણ હવા એ તર્ક લઈને, કો ઋષિના મંત્રની મૂરત થઈ બેઠેલા ગિદ્ધો, ને સમયને સંયમોની ભેટ દઈ બેઠેલા ગિદ્ધો, શાંત રહીને હોજરીને ચૂપ કહીને ખુદના પંજાને સકંજામાં લઈ બેઠેલા ગિદ્ધો, રાહ જોતા ચિત્ત ચાતકનું લઈ બેઠેલા ગિદ્ધો, ધૈર્યની અંતિમ કસોટીમાં ખરા ઉતરેલા ગિદ્ધો. બીજું એક આવું કાવ્ય છે જે તમે સાંભળ્યો છે, પ્રેમમાં પણ આવો જ છે કે પરિપેક્ષ જુદો છે. રાણાનું પ્રણય ગીત, એટલે કૃષ્ણ પર ઘણી બધી કવિતાઓ લખાઈ, મીરાબાઈ પર લખાઈ, અને આમાં મીરાના પતિ રાણાનું આ ગીત છે કે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે, કે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે, કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું હતું, કે મેં તો મારી બંધ આંખમાં મીરા નામે અજવાળાને મ્યાન કર્યું હતું, એને સોળ કળાએ શણગારીને રાજમહેલ અજવાળે એ ફરમાન કર્યું હતું, કે મેવાડી ધરતીની ઉપર જીવ સટોસટ રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરા લગ પહોંચાશે, કે મેવાડી ધરતીની ઉપર જીવ સટોસટ રમતા પેલી મશક જોઈને થાતું ચાલો મીરાલગ પહોંચાશે, કે મારા રાજમહેલની સોડમ થઈને પથરાયેલા રાજરાણીના ભરત ભરેલા પાલવ લગ પહોંચાશે, કે મીરાલગ પહોંચેલા મારા મેવાડી રસ્તાઓ આજે વળાક લઈને સૂંઘે છે વેરાન હવે શા માટે, મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે, કે એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાડ આડે ઉભી રહી હતી, કે એક વાર બસ મીરા મારી રાહ જોઈને રાજમહેલના કમાડ આડે ઉભી રહી હતી, ને પરદેશેથી આરસની એક નંદકુંવરની મૂરત મુજને લાવવાનું કહી ગઈ હતી, કે મારી અંદર બળતા સૂનકારના કમાડ આડે મૂરત થઈને યુગો યુગોથી હું જ ઊભો છું, કે મારી અંદર બળતા સૂનકારના કમાડ આડે મૂરત થઈને યુગો યુગોથી હું જ ઊભો છું, કે મારા સમણાઓની હાફ વેરતી સાંઢણીઓ પર સવાર થઈને યુગો યુગોથી હું જ ઊભો છું, ને યુગો યુગોથી મીરા તારા સ્વર્ણનગરમાં એકલવાઈ ભટકે ભૂલી ભાન હજુ શા માટે, મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન તમે શા માટે. કાન તું એને કહેજે
કે મારા રુધિયા પરના શિલાલેખના ભૂસાયેલા અક્ષર એની રાહ જુએ છે. કે કામ તું એને કહેજે મારા રુધિયા પરના શિલાલેખના ભૂસાયેલા અક્ષર એની રાહ જુએ છે ને મારી માફક કાલિંદીના કાંઠે પેલી રાધા નામે એક અજાણી માધવ તારી રાહ જુએ છે. હવે ફરીથી ગોકુળ જઈએ ગોવારણની મટકી ફોડે તો કાંત અને હું રાજપાટનો અડધો હિસ્સો આપું. કે હવે ફરીથી ગોકુળ જઈએ ગોવારણની મટકી ફોડે તો કાંત અને હું રાજપાટનો અડધો હિસ્સો આપું. કે એની તરસ ભીજાણી આંખોમાં આ રાણાજીનો કિસ્સો ખોળે તો કાંત અને હું રાજપાટનો અડધો હિસ્સો આપું. કે મારી આશાઓની ફૂટેલી મટકીની ઉપર એક જોગણી રાજપાટને ઠોકર મારી ધરી રહી છે ધ્યાન. હજુ શા માટે મારી પટરાણીના ધુમ્મસ જેવા જીવતર ઉપર ઓળો થઈને ઉપસી આવ્યા કાન, તમે શા માટે? અનિલભાઈની ફરમાઈશ, એટલે બે કાવ્યોની ફરમાઈશ કરી છું. એક વાંચું છું, એક મારી મરજીનું, એક અનિલની મરજીનું, એવું બે વાંચીએ છે. પહેલા મારી મરજીનું વાંચી લઉં અને અનિલની મરજીના પછી પૂરું જ કરવું પડશે. કે એક વાવમાં હજાર પગથિયા ઉતરીને તરસ ભાંગી હતી ને બહાર નીકળ્યો ત્યારે હજાર પગથિયા ચડ્યાના થાકે પાછું સુકાઈ ગયું ગળું. એક વાવમાં હજાર પગથિયા ઉતરીને તરસ ભાંગી હતી ને બહાર નીકળ્યો ત્યારે હજાર પગથિયા ચડ્યાના થાકે પાછું સુકાઈ ગયું ગળું. આપણે મળીને છૂટા પડીએ ત્યારે યાદ આવે છે એ વાવ. ને બીજું ચિત્ર છે કે છેક નીચેના માળે ઉતરવાની તારે ચિંતા નહીં, ગમે ત્યાંથી બેડું ભરી લે. કે છેક નીચેના માળે ઉતરવાની તારે ચિંતા નહીં, ગમે ત્યાંથી બેડું ભરી લે. આ સ્તંભ કોતરણીને સાથે માળ પાણી પાણી થઈ જાય તને જોઈને. ને લીલ બાજી ગઈ છે વાવના પાણી પર, ત્રીજું ચિત્ર છે. કે લીલ બાજી ગઈ છે વાવના પાણી પર, એની માને તરસની આળસ તો જો. ને કીર્તિ માટે, મોભા માટે, પ્રજા માટે, એ કીર્તિ માટે, મોભા માટે, પ્રજા માટે મૂળ વાત જ ખબર નહોતી રાજાને, વાવ સૌથી વધારે હોય છે ચામાચીડિયા માટે. ને હજી એક ચિત્ર છે કે વાવની બહાર ઉભો રહેતો સોડાલેમન વાળો લારી બંધ રાખીને પત્ની સાથે વાવ જોવા આવ્યો એટલે આજે બધા તરસ્યા છે વાવમાં. ને છેલ્લું ચિત્ર કે 401 વર્ષ પહેલા 401 મજૂર રોકીને એક રાજાએ ચણી આપી હતી આ કવિતા. ભગવાન મહાવીર અને જેતો ભરવાડ, અને પાછળ એક વાર્તા છે, તમને ખબર છે. મહાવીર ભગવાન તપમાં હતા ને એક ગોવાળીઓ આવે છે અને એને કહે છે કે મારી ગાયો ભેંસો સાચવજો. અને ભગવાન તપમાં છે એટલે એમને ખ્યાલ નથી રહેતો અને ગાયો ભેંસો બધી જતી રહે છે. ગોવાળીઓ આવે છે, અકળાય છે અને મહાવીર ભગવાનના કાનમાં ખીલા ઠોકે છે. એ ભગવાન તો તેમ છતાં એમની તપસ્યાનો ભંગ થતો નથી, ભગવાન છે. આ આખી મિથને ધ્યાનમાં રાખીને આ એક સર્જન થયું છે. ભગવાન મહાવીર અને જેતો ભરવાડ, કે આ શ્યોરી કહેવા આવ્યો છું ને ઘા બાજરિયું લાવ્યો છું. કે આ શ્યોરી કહેવા આવ્યો છું ને ઘા બાજરિયું લાવ્યો છું. હજુ દુખતું હોય તો લગાડ કોન પર ને વાતો પર મારી. ત્રીજા ધોરણમાં તારો પાઠ આવે છે ભગવાન મહાવીર. હવે ભા ના પડતા હતા તોય સોડીને ભણાવવા મેલી મી મોડ બોડ, તો એને તો સ્કૂલ થી આઈને પથારી ફેરવી. કાલે ડાયરેક્ટ ભાને જઈને કીધું કે આપણા બાપ દાદા રાક્ષસ, તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ગોચ્યા. હવે ભાની પર્સનાલિટી તને ખબર નહીં. ઓખલાલ થાય સીધો ફેંસલો, મને કે સ્કૂલ થી ઉઠાડી મેલ સોડીને, આ તારા પાઠ તો પથારી ફેરવી હાચે. હવે પેલા ખીલા ગોચ્યા ખોટું કર્યું હું માનું છું, પણ એને ઓછી ખબર હતી કે તું ભગવાન થવાનો. ત્રીજા ધોરણમાં પાઠ આવવાનો તારો, એનું ડોબું ખોવાઈ જ્યું, ગભરાઈ જ્યો બિચારો.
બાપડાના બા મારા બા જેવા છે. આ મારથી ચંદી ખોવાઈ જાય ને તો બાએ ભેંસ જોડે બોડું ભટકીને બારી કરી આ લીધી ઘરમાં. તો પેલાનું તો આખું ડોબું જૂતા લીધે દિમાગ તપ્યો છે, ગોચી દીધા ખીલા ના વાંકીનો સી હાડી 70 વાર ખરો, પણ થોડો વાંક તારો ખરો કે નહીં. હવે બચારો ચોક જો તો 2 મિનિટ આંસ્યું ફાડીને ડોબું હાચવી લીધું હોત તો શું તું ભગવાન ના થાત. તારું તપ તૂટી જાત. હવે એનું ડોબું એનું તપ જ હતું ને ભાઈ. ચાલો એ જવા દો. તપ પતાઈ માટમાં થઈ બધાનો ઉપદેશ આલવા માંડ્યો પછી એ તને એમ થયું પેલા ડોબું પાછું લઉં. તું ભગવાન, મારે તને બહુ સવાલ નહીં પૂછવા, હું ખાલી એટલું કહું છું કે વાંક બેનો છે તો ભૂલચૂક લેવી દેવી કરીને પેલો પાઠ કરાવી ચોપડીમાંથી હખાથી ભણવા દે મારી છોડીને. આ 1000 દેરા છીએ તારા આરસના, તે પાઠ નહીં હોય કંઈ ખાટું મોરું નહીં થાય, ને તોય તને હોય પાઠ ના કરાય. બસ ખાલી એક લીટી ઉમેરાઈ દઈ મો કે પેલો ગોવારીઓ આવ્યો તો સોરી કહી જો છે ને ઘા બાજરિયું દઈ જો છે. હવે પછી આપણે અહીંયા એક પ્રશ્નોત્તરનો નાનકડો દોર રાખીશું. કોઈને એમને કવિ તરીકે એમના સર્જન સાથે એમની પ્રક્રિયાને લઈને કોઈ પ્રશ્ન હોય તો એમને પૂછી શકે છે. અને આજે અમે એક એવી બીજી ખાસ વ્યવસ્થા રાખી છે, સૌમ્ય જોશીના પ્રિય કવિ છે મરીઝ, મરીઝ વિશેની અમે ઘણી બધી કીટલીમાં કે કાર્યક્રમોમાં સેંકડો વાતો કરી છે, એમના પ્રસંગો સેંકડો અમે એકબીજાને કહેતા હોઈએ છીએ. તો આજે એવી વ્યવસ્થા રાખી છે કે મરીઝનું એક બહુ જ સરસ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે અપૂર્વ આસર દ્વારા, કે જેમાં મરીઝના અમુક બહુ જ અલભ્ય શેર હોય જે ક્યાંય ન મળતા હોય એ શેર પણ તમને આ પુસ્તકમાંથી મળી રહેશે. એ પુસ્તકની મૂળ કિંમત 600 રૂપિયા છે, પણ આજે આ કાર્યક્રમ અંતર્ગત ડિસ્કાઉન્ટ રાખીને 500 રૂપિયામાં ઉપલબ્ધ કરવામાં આવ્યું છે. પુસ્તક તમે જોશો એટલે એની ખૂબી તમને આપોઆપ ખ્યાલ આવશે. તો સૌમ્ય જોશી સાથે આપણે હવે ટોક કરીશું. કોઈ પણને જેને પ્રશ્ન પૂછવો હોય હાથ ઊંચો કરે એટલે એમને હું માઇક આપીશ. તમે જે સર કવિતાઓ લખી છે એ લખ્યા પછી જે દુઃખથી લખાઈ હોય તો જો એ કવિતા લખાઈ ગઈ પછી એ શાંત થાય છે ખરું, કે તમને એવું થયા કરે કે હું શું કરી શકું એની માટે? આ સવાલ મારી જવાબદારી વધારી દે છે, કારણ કે એમાં એવું અભિપ્રેત છે કે મેં જે કવિતાઓ લખી એ દુઃખને મેં બહુ તીવ્રતાથી અનુભવ્યું. મરીઝનો એક શેર છે, મરીઝની વાત કરી અનિલે હમણાં, કે કાયમ જો રહી જાય તો પૈગંબરી મળે, દિલમાં જ એક દર્દ કોક વાર હોય છે. અને એક કવિ અને એક ગાંધી કે એક બાબા આમટે, એમાં ફરક જ એ હોય છે કે એમને જે એકવાર દુઃખ થતું હોય છે એ કાયમ રહી જાય છે, અને માટે એ લોકો પૈગંબરની અવસ્થામાં હોય છે. કવિઓ એ પોતાના દુઃખને ગાતા હોય છે વધારે, પણ મારો એવો દાવો નથી કે એ દુઃખ મારી સાથે કાયમી હોય છે. હું એ લેવલનો વ્યક્તિ નથી ફોર્ચ્યુનેટલી મારા માટે, કારણ કે એ ઈસુ ખ્રિસ્તનું એ ગાંધીનું દર્દ કે જે સતત, એ સાને ગુરુજીનું દર્દ કે સતત જીવતા હોય છે, એ ભગતસિંહનું દર્દ જે લઈને સતત 23 વર્ષ એ જીવતા હોય છે, એ દર્દની ભૂમિકા પર કવિ એ ક્યારેય હોતું નથી. કારણ કે જો એવું હોય તો એ માત્ર કવિ ન રહી શકે. સર, એવું કોઈ દિવસ બન્યું છે કે કોઈ તમારું કાવ્યનું સર્જન થયું હોય અને પછી તમને એવું થાય કે ના આ મારે કોઈને પણ નથી બતાવી અથવા નથી કોઈને વંચાવી, આમ એટલું સરસ કંઈક એવી ફીલ અંદરથી આવી હોય, અથવા એટલે હું કદાચ પ્રશ્ન સરખો નથી કરી શકી, પણ એવું કોઈ કાવ્ય કે એવું લખાયા પછી તમને એમ થાય કે ના આને બસ મારે શેર નથી કરવું કોઈને પણ, મારા પૂરતું જ રાખવું છે, એવું કંઈ બન્યું છે? ના ના, હું એટલો બધો સ્પિરિચ્યુઅલ જ નથી, એટલે આમાં એક આધ્યાત્મિકતાનો અંશ છે, પણ આવી કોઈ અનુભૂતિઓ મને થતી નથી.
કવિતા વિશે એવું કહેવાય છે, નાટક અને કવિતા બે બે માધ્યમોમાં હું કામ કરું છું. નાટક લખતી વખતે તમે ઓડિયન્સની બાબતે બહુ કોન્શિયસ હો છો, એ લખાવવાની પ્રક્રિયા વખતે પણ. ઘણા બધા નાટકો હું, જિજ્ઞા અહીંયા બેઠી છે, જેમ કે વેલકમ જિંદગી અમે લખ્યું, તો એ મેં એને કન્સીવ કર્યું ત્યારથી અમે એક એક પ્રોસેસમાં હતા, એમાં ઓડિયન્સ હશે જ એ ભાવના એ સતત નાટકની નાટકના લખાણમાં એ જીવતી હોય છે. કવિતાના લખાણમાં એવું નથી હોતું, ઇટ ઇઝ નોટ રિટન ફોર એન ઓડિયન્સ. અથવા તો કવિતા વિશે એવું કહેવાય છે કે હંમેશા પહેલા વાચક માટે લખાતી વસ્તુ છે, અને પહેલો વાચક એ કવિ પોતે છે, એટલે એ પોતાના સુખ માટે લખાય છે. પણ એ જેવી લખાય એટલે તરત જ દોડીને જિજ્ઞાને સંભળાવી દઉં એવી ઈચ્છા એ પાછી બહુ તીવ્ર હોય છે, એટલે એ પછી તરત જ કોકને સંભળાવું, તરત જ ઓડિયન્સ પાસે લઈ જવું, એવો ભાવ એ હોય જ છે. એટલે હું એવું માનું છું કે જે કવિ એવું કહેતા હોય કે આ બે શેર મેં માત્ર મારા માટે રાખ્યા છે, તમે એ કવિના બીજા શેર જોજો, એમાં જ મજા નહીં આવે. કવિ અને નાટ્યકાર તરીકે તમારી અનુભૂતિ શું હોય છે જ્યારે તમે લખવાનું શરૂ કરતા હો ત્યારે? મને લાગે છે કે આખા શરૂઆતથી મેં જે વાતો કરી એમાં આવી જાય છે, હા, એમાં એ વાત વાત આવી ગઈ. પણ તેમ છતાં મેં જે બે એક વાતો કીધી એ બહુ અગત્યની છે કે કવિ નાટ્યકાર એ બંને મને એવું લાગે છે કે બહુ અગત્યની વસ્તુ છે કે એને સમાચારમાંથી દુનિયા એના સુધી ના પહોંચવી જોઈએ, દુનિયામાંથી એને સમાચાર મળી જવા જોઈએ. તો અત્યારે જે આખો મારો ચાલ્યો છે, એટલે આપણે બધા અલ્ગોરિધમ્સ પ્રમાણે જિંદગી જીવીએ છીએ, મારી જે વિચારધારા છે એ વિચારધારા મારા મોબાઈલમાં હોય અને એ પછી એ વિચારધારા જ મને સતત મારો પ્રોવાઈડર એ ફીડ કર્યા કરે, અને એટલા માટે મારી વિચારધારા બદલાવાની કોઈ સંભાવના ન રહે એવી પરિસ્થિતિ એ જે ઉત્પન્ન થઈ છે, એમાં જે વેટસ તરીકે ઓળખવામાં આવતા ગ્રીક ફિલોસોફીમાં કવિઓને એ રાસ થતો જાય છે એ વસ્તુનો. કારણ કે કવિએ એ પોતે, કવિ અને નાટ્યકાર બંને એ મેં કીધું એમ જીવલાને જોઈને, સોમલાને જોઈને કે ગ્યાસુદ્દીનને જોઈને એ દુનિયા કેવી ચાલી રહી છે એના અંગેની સમજ એ કેળવવી જ રહી, અને એ કવિઓ એ નાટ્યકારો જેનો એક વર્લ્ડ વ્યૂ નથી હોતો, મને લાગે છે એ એમના કર્મમાં કામમાં એ હંમેશા ઉણા ઉતરે છે. તમારા જે મોટા ભાગની રચનાઓ છે, નાટકો છે, કાવ્યો છે, એ લગભગ સામાજિક પ્રશ્નો વ્યક્ત કરે છે, અને બીજી બાજુ કેટલાક કમર્શિયલ નાટકો એવા છે કે જેને સામાજિક પ્રશ્નો સાથે કોઈ લેવા દેવા હોતો નથી, તો એ વિશે તમારું શું કહેવું છે કે સાહિત્ય એને આ સામાજિક નિસ્બત હોવી જોઈએ અથવા તો ન હોવી જોઈએ, અને તમારો એ અનુભવ શું કહે છે? તમારા પ્રશ્નની શરૂઆત એ હતી કે તમારા સર્જનોમાં સામાજિક પ્રશ્નો જોવા મળે છે. મારો જવાબ એ છે કે એ મારા પ્રશ્નો છે એટલે જોવા મળે છે, ઇટ ઇઝ માય પ્રોબ્લેમ. એટલે સમાજના કેટલાક એવા પ્રશ્નો એ ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી મને પોતાના લાગે છે, અથવા તો એમ લાગે છે કે આ તીર જે નીકળ્યું છે એ ગમે ત્યારે આપણી ચોક્કસ જગ્યાએ વાગશે, એ બીક જે છે, એ ભય જે છે, એ ઘણા બધાને નથી, એ બધા સુખી માણસો છે, પણ એવું ઘણી વાર લાગતું હોય છે અને એ અનુભવાતું હોય છે કે ધીસ ઈધર ઇઝ માય પર્સનલ પ્રોબ્લેમ ઓર ઇટ્સ સૂન ગોઈંગ ટુ બી માય પર્સનલ પ્રોબ્લેમ. એવું જ્યારે થાય ત્યારે સ્વાભાવિક રીતે એ અનુભૂતિ જે છે એ અંગત કે બિનઅંગત બંનેમાંથી કંઈ નથી રહેતી, એની વચ્ચેની એક અનુભૂતિ હોય છે, અને મારા બધા જ સર્જનો એ વચ્ચેની અનુભૂતિના સર્જનો છે. બધા જ નહીં કહું પણ ઘણા બધા સર્જનો એ વચ્ચેની અનુભૂતિના સંબંધ સર્જનો છે. એટલે આ સામાજિક નિસ્બતનો જ્યારે પ્રશ્ન આવે છે ત્યારે મને એ પ્રશ્ન હંમેશા થોડો અસ્થાને એટલા માટે લાગે છે કે તમે સમાજમાં હો ત્યારે સામાજિક નિસ્બત ન કેવી રીતે હોય, એ સ્વાભાવિક રીતે તમે સમાજનો એક હિસ્સો છો, માટે સમાજમાં જે પણ કંઈ થઈ રહ્યું છે એનાથી તમે એ તમને અડવાનું છે, નડવાનું છે, અને એના અંગે તમે રિએક્ટ થવાના છો. તો એ રિફ્લેક્સ એક્શન એ તમારી આવવાની જ છે, અને એ આવવી જ જોઈએ. અને હું વારંવાર કહું છું કે એ વર્લ્ડ વ્યૂ કે એ દુનિયા અંગેનો પોતાનો તમારો એક અભિગમ એ ચોક્કસ ન હોવાને કારણે બહુ મોટા પ્રશ્નો એ સમાજમાં સર્જાઈ રહ્યા છે.
જેમ આપણે ઘણી વાર એવું નથી સાંભળતા આપણા દેશમાં લોકશાહી હોવી જ ના જોઈએ. હવે આ એટલું બધું ઇડિયોટિક વાક્ય છે અને એટલા બધા ઇડિયટ્સ બોલે છે, તો આ એટલી ગંભીર વાત છે અને એ બહુ જ કેઝ્યુઅલી બોલાતી વસ્તુ છે. મારા હિસાબે કવિ લેખકનો એન્ટેના આ સાંભળીને એ જાગૃત થઈ જવો જોઈએ. અને અત્યારે કવિ લેખકે સૌથી મોટી, મને લાગે છે કે સૌથી મોટી ચેલેન્જ જ એ અનુભવી એ અનુભવી રહ્યો છે અથવા અનુભવી રહ્યો હોવો જોઈએ કે આપણે જે લોકશાહીમાં જીવીએ છીએ એ લોકશાહીમાં આપણે જીવતા રહીએ એવું વાતાવરણ સર્જાય, એવું સર્જન તમારા હાથે સતત થયા કરતું હોવું જોઈએ. આપણને જે મળ્યું છે મફતમાં એ શું છે એની સમજણ એ કેળવાય એ બહુ અગત્યનું છે. સર, મારું નામ રાજુ વાઘેલા છે. હું નાનકડો નાટ્યકાર છું અને ભવાઈ અર્ચનભાઈ સાથે શીખ્યો છું, ચિમન દાદા જોડે મેં કામ કર્યું છે. હવે સાહેબ, વિષય એવો છે કે મને એવું થયું કે હું કંઈ ભણું એટલે અહીંયા નવજીવનમાં મેં એડમિશન લીધું, દયાળ સાહેબ જોડે ભણું છું. એમણે મને વારંવાર કીધું કે રાજુ તું કંઈ લખ. હું લખવાનું સ્ટાર્ટ કરું છું જ્યારે, અને પછી પાછું સાહિત્ય અંદર આવી જાય છે અને મારો રંગલો જ અંદર આવી જાય છે. તો સાહેબ આની માટે શું કરવું પડે? તો તમને રંગલા સામે વાંધો શું છે? ના, એટલે પત્રકાર નથી થઈ શકતો એમાંથી હું, એટલે મને વાંધો એનો છે. અહીંયા શિલ્પા છે, શિલ્પા બહુ અલગ ફોર્મમાં કામ કરે છે અને તમારો રંગલો તમને છોડતો ના હોય તો બેસ્ટ વસ્તુ એ છે કે તમે પણ એને નહીં છોડો. અને ઇટ વુડ બી ધ મેસ્કોટ ફોર યોર રાઇટિંગ એવું મને લાગે છે. જેમ હુસેને ઘોડા દોર્યા 30 વર્ષ 35 વર્ષ, એવું કંઈક હશે તમારે રંગલા સાથે. તમે સર્જન, સાહિત્ય સર્જન સાથે જનરલી જોડાયેલા છો, એમાં તમે અનેક વિધાઓ પર હાથ અજમાવ્યા છે, ગદ્ય પદ્ય કેળવણીકાર નાટ્ય સર્જન, આ બધા જે વિધા છે એ વિધામાંથી બધી આર્ટને લગતી છે. તો એમાં જે અંગત સૌમ્ય જોશી છે એ કઈ વિધાની બિલકુલ નજીક છે અને છે તો કેમ? કેળવણી બાદ કરી દો તો બધી જ વસ્તુઓમાં પછી અંગત સૌમ્ય જોશી અલપ ચલપ એ તમને દેખાયા કરતો અથવા ડોકાયા કરતો હોય એવું બને. કેળવણીનું જે ક્ષેત્ર હતું એમાં હું મારું પોતાનું પર્સનલી એવું માનવું છે કે એઝ અ તમે કેળવણીકાર એટલો મોટો શબ્દ વાપર્યો, પણ મને એવું લાગે છે કે દેટ ઇઝ વન જોબ એટ વિચ આઈ ડીડ નોટ ટોટલી સક્સીડ. વર્ગ એ સ્વર્ગ જે ઉમાશંકર કહેતા હતા એવું હું હંમેશા ક્રિએટ નહીં કરી શક્યો. થોડું ફંટાયેલું એવું એ મારું જીવન રહ્યું. એમાં કેટલીક બહુ મહત્ત્વની વસ્તુઓ પણ થઈ અને કેટલીક જે સાવ કરવાની જ હોય એ વસ્તુ પણ નહીં થઈ શકી. અને એમાં હું પર્સનલી દરેક જગ્યાએ મારો અંગત મારો સ્વ એની સાથે સંકળાયેલો જ હતો હંમેશા દરેક વર્ગમાં, એવું નહીં કહી શકું. બાકીના જે દરેક વિધાઓ તમે જે વાપરી એમાં હું એવું માનું છું કે ક્યાંક મારો એ અંગત, ક્યાંક મારો એ સ્વ, ક્યાંક મારો આત્મા એની અંદર રોપાયેલો છે અને એના વગરનું મેં જનરલી કંઈ લખ્યું હોય એવું મારી જાણમાં નથી. કોઈ નજીકના ભવિષ્યમાં આ જેઠા ભરવાડની જેમ કોઈ બીજો પાઠ હાથમાં લેવાનો છો? સાહેબ, સવાલ સરસ છે. મને એ પાઠ મળી ગયો, એ મારું સુભાગ્ય. પણ આવા પાઠ એ મારું માનવું એવું છે કે આવા પાઠ એ જિંદગીમાંથી એ મળ્યા જ કરતા હોય છે અને એને ઝીલી લેવાનો એ હંમેશા હું પ્રયત્ન કરતો રહું છું અને એ જ મને લાગે છે મારા સર્જનનું સિક્રેટ છે. સર, મારે નાટકો બધા જોવા હોય જે જૂના, જે મતલબ કસે જ અવેલેબલ નથી, તો એના માટે ક્યાં તો પછી જોવાના શક્ય ના હોય તો વાંચવા હોય તો એ મારે ક્યાંથી મેળવવા? કોના? મારા? બધા સારા અને જૂના જે અવેલેબલ નથી એવા બધા, તમારા અને બીજા મોટા કલાકારો. ના, મારા નાટકો હવે ચાલુ થશે એટલે એની છાપામાં એડ આવશે એટલે ટિકિટ લેવાની. ઘણા બધા અનફોર્ચ્યુનેટલી આપણે ત્યાં નાટકો એવા છપાયા નથી,
પણ ઘણા બધા નાટકો છપાયા છે. તમે મધુરાઈના ચીનુ મોદીના નાટકો એ છપાયા છે. હમણાં નવભારત ઘણા બધા નાટકો છાપી રહ્યું છે. મારા જે નાટકો ભજવાઈ રહ્યા છે અત્યારે એ પણ બધા છપાયા છે. એટલે ઘણીવાર એવું પણ થાય છે કે વાંચીને પછી લોકો જોવા આવે છે, અથવા ઘણીવાર એવું પણ થાય છે કે જોઈને પછી લોકો એ વાંચે છે. તો ઘણી બધી સ્ક્રિપ્ટ્સ એ તમને મળશે, જેમ કે તમને કુમારની અગાશી મળશે, તમને ઔરંગઝેબ મળશે, તમને મારા મોટેભાગના નાટકો એ પુસ્તક સ્વરૂપે એ મળી જશે. પણ નાટકો જોવા એ વધારે અગત્યની વસ્તુ છે. થેન્ક યુ વેરી મચ. આપ સૌનો આભાર, અને ખાસ સૌમ્ય જોશીનો આજે આભાર. નવજીવનનું કોઈ દિવસ કોઈ સૌભાગ્ય હોઈ જ ના શકે. જો નવજીવનનો ઇતિહાસ જુઓ તો મારા જેવા કેટલાય મગતરા અહીંયા આવીને જતા રહે. સાહેબ, આ ગાંધીજીની જગ્યા છે. એ તમારી નમ્રતા છે, અને ગાંધીજીની તો આ જગ્યા છે જ અને હંમેશા રહેવાની જ છે. પણ એક વર્તમાન સાહિત્યનો, વર્તમાન જગતનો એક ઉત્તમ સર્જક અહીંયા આવ્યો છે એ માટે અમે પણ તમારા ખૂબ ખૂબ આભારી છીએ. સર, રામ મોરી પણ અત્યારે આવી ગયો છે, મારો મિત્ર. આખી ઘટનામાં, આ કાર્યક્રમમાં એ બધે સાથે હોય છે આયોજનમાં. તો વિવેકભાઈ, રામ અને નવજીવન ટ્રસ્ટ વતી આપ સૌનો હું આભાર માનું છું. સાથે બીજી એક નાનકડી વાત એ કરવાની કે દર મહિને આવી નાનકડી ચાર ઇવેન્ટ થતી હોય છે. આવતા મહિને આપણે રાજેન્દ્ર શુક્લને મળીશું, રઈશ મણિયારને મળીશું, કિરીટ દુધાતને મળીશું કે જે મડિયા વિશે વાત કરશે. તો આ જુદા જુદા સાહિત્યના કાર્યક્રમ માણવા, જાણવા અને નાણવા માટે તમે નવજીવનનું ફેસબુક પેજ છે એને લાઇક કરશો તો ત્યાં બધી અપડેટ તમને મળતી રહેશે. એ સિવાય ઇન્સ્ટા પેજ છે, ત્યાંથી પણ તમને અપડેટ મળતી રહેશે. અને આ જે કાર્યક્રમ અહીંયા થાય છે એ તમામ કાર્યક્રમો તમે નવજીવનની યુટ્યુબ ચેનલ ઉપર રેગ્યુલર જોઈ પણ શકશો, જે અમુક સમયાંતરે ત્યાં અપલોડ થશે. તો આપ શું આવ્યા એ માટે આપનો ખૂબ ખૂબ આભાર.